નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં મિત્રો આમ તો આપણે આપણી ચેનલ પર અવારનવાર જમીન રેકોર્ડને લગતા વિડીયો મૂકતા રહીએ છીએ તો જમીન રેકોર્ડમાં વધુ એક વિડીયો આજે આપણે આ વિડીયોમાં ગામ નમૂના નંબર સાત બારના ઉતારામાં જે કંઈ વિગતો બતાવે છે તે તમામ વિગતોનો મુદ્દાવાઈઝ માહિતી મેળવીશું તે પહેલા જો આપણી અહીંયા ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ને કરી બાજુમાં રહેલ કરી ઓલ ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક શું તમે એક ખેડૂત છો તો સાત બાર ઉતારા વિશે આ માહિતી જરૂરથી જોજો તો સાત બારના ઉતારા વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે આપશું તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી આપના સાત બારમાં જે કંઈ માહિતી આવે છે તે તમામ માહિતીથી આપ જાણકાર થઈ શકો તો તેના માટે આપણે સૌપ્રથમ ગામ નમૂના નંબર સાત બારનો ઉતારો જોઈશું અને તે ઉતારાને આધારે ક્રમશઃ આપણે તમામ માહિતી મેળવીશું તો ચાલો હવે આપણે સાત બારના નમૂના પર જઈએ છીએ તો આ આપણી સામે ગામ નમૂના નંબર સાત બાર નો ઉતારો આવી ગયો છે જેમાં આપણે આ તમામ વિગતોને સમજાવવા માટે ક્રમશઃ અલગ અલગ કલર કોડમાં તેને એબીસીડી એ ક્રમમાં નંબર આપી દીધેલ છે તો આપણે આ દરેક નંબરને ક્રમશઃ માહિતી મેળવતા જઈશું આમ તો જે બ્રિટિશ સનદી અધિકારી એન્ડરસન દ્વારા રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલ બનાવવામાં આવેલ હતું અને આ રેવન્યુ એકાઉન્ટ મેન્યુઅલમાં ગામના રેવન્યુ રેકોર્ડ માટે ગામના કુલ નમૂનાઓ બનાવવામાં હતા જે પૈકી ગામ નમૂના નંબર સર્વે નંબરની તમામ માહિતીઓ આવતી હતી અને ગામ નમૂના નંબર બારમાં પાણીપત્રકની માહિતી દર્શાવવામાં આવે છે તો હવે આપણે તેમાં જણાવેલ તમામ વિગતોની આ ક્રમ સહ વિગતવાર ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે એમાં જોઈએ તો બ્લોક સ્લેશ સર્વે નંબર તો આમાં ખેડૂતની જે તે જમીનની માપણી વખતથી ઓળખ માટે આપવામાં આવેલ નંબર દર્શાવેલ હોય છે જેને આપણે બ્લોક કે સર્વે નંબર તરીકે ઓળખીએ છીએ આ નંબર સમયાંતરે વહેંચણી કૌટુંબિક વહેંચણી વેચાણ અથવા તો જમીન સંપાદન જેવા વ્યવહારો થવાને કારણે એક કરતાં વધુ ભાગલા પડતા હોય છે અને તેના પોત હિસ્સા નંબર આપવામાં આવે છે દાખલા તરીકે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અડસઠ પૈકી બે છે તો આનો બીજો ભાગ એ અડસઠ પૈકી એક છે તો આ પ્રમાણે તેના પૈકી નંબર આપવામાં આવે છે જેને નંબર કહેવામાં આવે છે છે ત્યાર પછીનો મુદ્દો બી સત્તા પ્રકાર તો અહીંયા આપણને જે તે જમીનનો સત્તા પ્રકાર દર્શાવે છે તો અહીં આપણને ખાતેદારે ધારણ કરેલ જમીન કયા સત્તા પ્રકારની છે તેની માહિતી જોવા મળે છે જેમ કે અહીંયા આપણે આ જોઈ શકીએ છીએ કે આ જમીન જૂની શરતની છે તે સિવાય નવી શરતની જમીન કૌંસમાં નસ પ્રસપો એટલે કે પ્રતિબંધિત સત્તા પ્રકાર બિનખેતી હેતુ માટે પ્રીમિયમ ને પાત્ર બિનખેતી સરકારી ટ્રાવર્સ ખાલસા વગેરે પ્રકારો અહીં લખેલા હોય છે તો આ પ્રકારમાંથી જે તે ખાતેદારની જમીન કયા પ્રકારની છે તેની વિગત બી કોલમમાં એટલે કે સત્તા પ્રકારની સામે લખી ઓળખાતા હોય છે અથવા કોઈ લેન્ડ હોય જેમ કે કોઈ મંદિર હોય કોઈ તળાવ હોય તો તે તળાવના નામથી પણ ખેતરો ઓળખાતા હોય છે તો અહીંયા તે પ્રમાણે ખેતરના નામ લખાઈને આવે છે દાખલા તરીકે આપણે જોઈએ કે આ ખેતરનું નામ મંદર છે તે સિવાય અલગ અલગ નામ જોઈએ તો ચાપા કુવો છે છે બોલાનું છે તો આ પ્રમાણે જે તે નામથી ખેતરના નામો ઓળખાતા હોય છે તો અહીંયા ખેતરનું નામ દર્શાવવામાં આવે છે ત્યાર પછીનો ક્રમ છે ડી જેમાં અન્ય વિગતો દર્શાવેલી હોય છે તો અહીં કોઈ વિશેષ અન્ય માહિતી જો હોય તો લખાઈને આવે છે જેમ કે બે અથવા બે કરતા વધુ સર્વે નંબરોનું કરેલ હોય તો કયા કયા સર્વે નંબરોનું સડસઠ પૈકી એક અને અડસઠ એમ ત્રણ સર્વે નંબરોનું એકત્રીકરણ થયેલ હોય તો અહીંયા આ ત્રણેય નંબરો અહીંને લખીને આવશે ત્યાર પછી આપણે આગળ જોઈએ ઈ તો ઈ માં જે ગામ તાલુકો અને જિલ્લો આ સાત બાર કયા ગામ તાલુકા અને જિલ્લાના છે તેની વિગત અહીંયા દર્શાવવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો છે એફ તો એફમાં લાયક જમીન અને તેની સામે તેનું ક્ષેત્રફળ એ પ્રમાણે માહિતી હોય છે તો અહીં લાયક જમીન વિભાગમાં જમીનના જુદા જુદા પ્રકાર જેવી કે જરાયત બાગાયત ક્યારી વગેરે માંથી ખેડૂતની જમીન કયા પ્રકારની છે તેની માહિતી અને તેની સામે તેનું ક્ષેત્રફળ લખાઈને આવે છે આમ તો મોટા ભાગે જરાયત જ હોય છે તો જરાયત લખાઈને આવે છે પરંતુ કેટલાક વિસ્તારો જેમ કે જ્યાં ડાંગરની ખેતી થતી હોય છે ઉત્તર ગુજરાત છે એ સિવાય દક્ષિણ ગુજરાત છે તો ત્યાં ડાંગરની ખેતી થતી હોય છે તો તે જમીન ક્યારે પ્રકારની હોય છે અથવા તો દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો બાગાયત ખેતી પણ વધુ પ્રમાણમાં થતી હોય છે તો તેઓને બાગાયતમાં લખાયેલું હોય છે અને ક્યારેમાં લખાયેલું હોય છે ત્યાર પછીનો મુદ્દો છે જી પોખ અ અને બ તો કોઈ સર્વે નંબરમાં જે જમીન ખેડવાલાયક ન હોય તે જમીનને પોત ખરાબો કહે છે અને આ પોતખરાબા બે પ્રકારના હોય છે પોત ખરાબો અ અને પોત ખરાબો બ તો પોત પોતખરાબો અમાં ખેડૂતના ખેતરમાં બાંધેલ મકાન ખડી કે ખડું જે સર્વે કરતી વખતે ખેતી કરવા માટે અયોગ્ય ઠરાવેલ હોય તેવી જમીનનો સમાવેશ પોત પોતખરાબો અમાં થાય છે અને ત્યારબાદ બ માં જોઈએ તો જાહેર હેતુ માટે મુકરર કરેલ રસ્તો પગવાટ અથવા તેમાં ધારણ કરનાર કે બીજા કોઈ જે તળાવ ઝરણાનું પાણી પીવા અથવા માટે વપરાતું હોય તેવી ખેડી ન શકાય તેવી જમીનનો સમાવેશ પોત ખરાબો બ થાય છે તો આમ અહીં જે પોત ખરાબો અથવા બ ની જમીન જો કોઈ સર્વે નંબરમાં આવેલ હોય તો તેની વિગતો અહીંયા દર્શાવેલી હોય છે જે હેક્ટરારે ચોરસ મીટરમાં તેનું ક્ષેત્રફળ લખાયેલું હોય છે ત્યાર પછી અહીંયા આપણે આ પોઈન્ટમાં નથી લીધું પણ કુલ ક્ષેત્રફળ આવે છે જે જરાયત બગાયત અથવા તો ક્યારેની જમીન પ્લસ જે ખરાબ હોય તે જમીનનો કુલ થઈ અને અહીંયા ટોટલ જમીન દર્શાવે છે આ ઉપરાંત અહીંયા પણ ક્ષેત્રફળ દર્શાવે છે પરંતુ આ ક્ષેત્રફળમાં અહીંયા જે દર્શાવે છે તે ક્ષેત્રફળમાં પોતખરાબાનો સમાવેશ થયેલો હોતો નથી ત્યાર પછીનો મુદ્દો છે એચ જેમાં આકાર રૂપિયા આકાર એટલે ખેતીની જમીન પર લાગતું મહેસૂલ જે ગ્રામ્ય વિસ્તારમાં વિકટી તરીકે ઓળખવામાં આવે છે તો આમ ખેડૂતની જે તે જમીન પર મહેસૂલ કરવેરો કેટલો લાગે છે તે અહીં દર્શાવવામાં આવે છે અને આ જમીન મહેસૂલની રકમ ઉપર લોકલ ફંડ અને શિક્ષણ ઉપકર જેવા બીજા કરો પણ લાગે છે તો આપનું મહેસૂલ જે અહીંયા આકાર લખેલ છે તેના આધારે ગણતરી કરવામાં આવે છે ત્યાર પછીનો પોઈન્ટ છે આઈ તો આઈની સામે લખેલ છે જોડી તથા વિશેષ ધારો તો ખેતીની જમીન પર લાગતું મહેસૂલ એટલે કે આકાર સિવાય તે જમીન ઉપર જો કોઈ બીજો ખાસ પ્રકારનો કર અથવા વેરો લેવામાં આવતો હોય તો તેની વિગત આ જોડી અથવા વિશેષ ધારાની સામે લખવામાં આવેલ હોય છે ત્યાર પછીનો મુદ્દો છે જે તો જ્યાં લખાયેલ છે પાણી ભાગ રૂપિયા તો જે પાણી ઉપર સરકારને હક પ્રાપ્ત થયો હોય તે પાણીનો ઉપયોગ જો જમીન ધારણ કરનાર કરતા હોય તો તે પાણીના ઉપયોગ માટે જે રકમ નક્કી કરે તે રકમને ને પાણી ભાગ અથવા તો પીયાઓ તરીકે ઓળખવામાં આવે છે અને તે રકમ અહીંયા લખાયેલું હોય છે ત્યાર પછી કે છે તો આપણે તેને થોડું ઝૂમ કરી કરીને આપને બતાવો થોડું અપ લઈ લઈ અહીંયા કે તો કેની પાસે લખાયેલ છે ગણોતિયાની વિગત તો પટ્ટેથી જમીન ધારણ કરતી હોય તે વ્યક્તિને ગણોતિયા તરીકે ઓળખવામાં આવે છે અને આ અન્ય કોઈ બીજી વ્યક્તિને ખેડવા આપે તો તેને પેટા ગણોતિયા કહેવામાં આવે છે ગુજરાતના જે વિસ્તારમાં ગણોતધારો લાગુ પડે છે તે વિસ્તારમાં સાત બારના આ વિભાગમાં જે ગણોતિયા હોય છે તે ગણોતિયાઓના નામ લખીને આવે છે ત્યાર પછી છે

ત્યાર પછી આજે તે સર્વે નંબરનું ક્ષેત્રફળ લખાયેલ છે અને તેનો આકાર લખાયેલો આવે છે ત્યાર પછીનો પોઈન્ટ છે એમ તો એમમાં અહીંયા ઉપરના ભાગે જોઈ શકો છો કે કેટલાક નંબરો લખાયેલ છે તો આ વિભાગમાં મહેસૂલી રેકર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી નકલ કઢાવી તે દિવસ સુધીમાં તે જમીન ઉપર જે કઈ હકપત્ર કે ફેરફાર થયેલા હોય તે ફેરફારના નોંધ નંબરો અહીંયા લખાયેલો હોય છે અને આ નોંધ નંબરોના આધારે જ આપણે ટાઇટલ ક્લિયર જમીન છે કે ટાઇટલ ક્લિયર નથી તે નક્કી થઈ શકે છે તો જો ખેડૂત મિત્રો આપની જમીનનું ટાઇટલ જોવા માંગતા હોય તો આ તમામ નોંધ નંબરોના આધારે જ આ ટાઇટલ જોઈ શકાય છે જેથી સાત બારમાં આ વિભાગ એ ખૂબ જ અગત્યનો બની જાય છે જો કોઈ એક નોંધામાં કોડ થયેલી ન હોય તો આપ તે છ નંબર કઢાવશો નહીં અને તેના આધારે

અને બોજાની વિગતો તો ખેડૂત જો જમીન ઉપર બોજો લીધેલ હશે તો તેના નોંધ નંબર અને તે ક્યાંથી લીધો છે તેની વિગતો અહીંથી જાણવા મળે છે આ ઉપરાંત આ વિભાગમાં કુવા બોરની વિગત મહેસૂલી કે કોર્ટ કેસની મનાઈ હુકમ પાણી ગેસ કે ઓઇલ પાઇપલાઇન માટે વપરાશી હક માટે જો આપની જમીન સંપાદન થયેલ હશે તો તેની વિગત પણ અહીંયા લખવામાં આવે છે તો આપ તેની વિગત પણ અહીંથી જોઈ શકો છો હવે આ તમામ વિગતો મેળવ્યા બાદ આપણે સાત બારના નીચેના ભાગમાં જઈએ છીએ તો ઓ નો ઓપ્શન છે જેમાં હેઝનું નિશાન છે અને સામે લખેલ છે તો તો આ નિશાન એ થયેલી હોય તે દર્શાવે છે જો આપની કોઈ નોંધ નામંજૂર થયેલી હશે તો અહીંયા આપણે ઉપર જોયું કબજા હકની વિગતમાં તો અહીંયા આપની નોંધ જો કોઈ મંજૂર હશે તો તેની બાજુમાં નું નિશાન આવશે જો આપની કોઈ નોંધ તકરારી થયેલ હશે તો તેની બાજુમાં એન્ડ નું થયેલ હશે તો તેની બાજુમાં જોઈએ તો આપણે જોઈએ તો હકપત્રકની કોઈ નોંધના રજૂ થયેલા કાગળોમાં કોઈ મહત્વના કે જરૂરી કાગળો રજૂ રાખેલ ન હોય અથવા તો કોઈ હિતસબંધ ધરાવનારી વ્યક્તિને નામ કમી થતું હોય અને તેને જમીન મહેસૂલ કાયદાની

જે તે સક્ષમ અધિકારી એટલે કે નાયબ કલેક્ટર કચેરીમાં જમીન મહેસૂલ નિયમોના નિયમ હેઠળ અપીલ કેસ કરવો પડે છે 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 ત્યાર પછી પી તો નિશાન બાજુમાં લખેલ છે તકરારી જ્યારે હકપત્રકની કોઈ નોંધ સામે કોઈ સહિસ્તેદાર અથવા તો અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વાંધો રજૂ કરવામાં આવે છે ત્યારે તે નોંધને તકરારી રજિસ્ટરે નોંધવામાં આવે છે અને

પૂરતા પુરાવા રજૂ થયેલ ન હોવા તેમજ અન્ય તાલુકાના ખાતેદારો સંબંધે ખેડૂત ખાતેદાર ખરાઈ થઈ આવેલ ન હોવાના કારણોસર આવી નોંધો રદ કરવામાં આવતી હતી અને આવી રદ થયેલ નોંધની નંબરની બાજુમાં સ્ટારનું નિશાન આવે જેથી કરી અને ખ્યાલ આવી જાય છે કે તે નોંધ રદ થયેલ છે તો આ રદ કરવાની પ્રથા એ મહેસૂલ વિભાગના સત્તર બે બે હજાર ચૌદના પરિપત્રથી નાબૂદ કરવામાં આવી છે અને નોંધને કાં તો પ્રમાણિત કરવી પડે છે અથવા તો ના મંજૂર કરવી પડે છે જે આ રદ નો ઓપ્શન છે તે બંધ કરી દેવામાં આવેલ છે તો આ પ્રમાણે તમારા સાતબારમાં તમામ માહિતીઓ જોવા મળે છે તો હવે હું આશા રાખું કે તમારા સાતબારમાં જે કંઈ માહિતી આવે છે તે તમામ માહિતીથી આપ માહિતગાર થઈ ગયા હશો અને આપને પણ ખ્યાલ આવી ગયેલ હશે કે તમારા સાતબારમાં કઈ જગ્યાએ કઈ કઈ વિગતો દર્શાવેલી આવે છે તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી અહીંયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર